તો વાત કરીએ છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં ગરમીનો પારો વધ્યો છે. મહત્તમ તાપમાનમાં 4-5 ડિગ્રીનો વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખાસ કરીને અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધીને 37 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેથી લોકો હવે વધુ ઠંડા પીણા પાઉચ પીતા જોવા મળી રહ્યા છે. જો કે આગામી દિવસોમાં પણ હીટવેવના કારણે ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સમગ્ર રાજ્ય અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં શહેરોમાં ગરમીનો પારો વધી રહ્યો છે. 10 દિવસ પહેલા રાજસ્થાનના રણમાં ડસ્ટ સ્ટ્રોમની લીધે સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાનમાં સતત વધારો થવા પામ્યો છે. અગલે જો નેક્સ્ટ 5 ડેઝ હૈ ઉસમે હમ ખાસ કરકે અમદાવાદ અને એડજોઇનિંગ એરિયાઝ મે હમારા માનના યે હૈ કે અરાઉન્ડ 36-37 ડિગ્રી સેલ્સિયસ રહેગા મેક્સિમમ ટેમ્પરેચર. એન્ડ ઇસસે જ્યાદા બઢને કા ઉમ્મીદ કમ હૈ ક્યુંકિ જો વિન્ડ જો હૈ લોઅર લેવલ મે ખાસ કરકે 1.5 કિલોમીટર એએસએલ મે યા ઉસકે ઉપર જો હૈ 3.1 કિલોમીટર મે ભી વિન્ડ ઇઝ મેઇનલી સાઉથ વેસ્ટર્લી વિન્ડ ઇઝ ધેર સો બ્રિંગિંગ ઇન કાફી મોઇસ્ચર અરેબિયન સી સે લાયેગા. जैसे कि मार्च है, अभी तो मार्च स्टार्ट ही हुआ है, उसी में इतनी गर्मी है, मार्च निकलने वाला है और मतलब जैसे जैसे तापमान बढ़ रहा है हम देख रहे हैं लोग कोल्ड ड्रिंक्स और जूस और ये सब ले रहे हैं. अब धीरे धीरे आगे देखो क्या होगा. अहमदाबाद में तो वैसे ही सबसे ज़्यादा गर्मी पड़ती है और लोग मैं तो लोगों से कहूँगी कि ज़्यादा से ज़्यादा धूप अवॉइड करें और शाम को ही बाहर निकले और बच्चों को भी दिन में ना खेलने दें. दिवसे ने दिवसे गर्मी नु प्रमाण वधी रह्यु छे. एमां पण मार्च एंडिंग छे एटले अत्यारे तो थोड़ू वधारे छे प्रमाण गर्मी ना. गर्मी थी टाळवा माणसो घरनी बहार निकळतुं नथी અને બને ત્યાં સુધી માણસો કોલ્ડ ડ્રિંક્સ અને ઠંડુ પીવાનું વધારે અત્યારે એક્સેપ્ટેડ રાખે છે અને પ્રમાણ ઘણું વધારે છે ગરમીનું.